અમારા યુવા મિત્રો હોય 20-25 વર્ષમાં કદાચ તમને કલ્પના નહીં હોય કે જે મહેનત તમારા મા બાપે કરી છે અમારી દરેક વાતને ખભે ઉપાડીને કરી છે એના કારણે આજે આપણું ગુજરાત આટલા આગળ ગયું છે હવે સમય તમારો છે મારા જુવાની આવો જે પહેલી વાર મત આપતા જવાના છે ને આ આવનારા 25 વર્ષ તમારા છે જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ મનાવશે ને ત્યારે નેતૃત્વ તમારા હાથમાં હશે ભાઈઓ અને એના માટે મારો યુવાન ગુજરાત બનાવવાનો સંકલ્પ લઈને આગળ વધે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ ભાઈઓ બહેનો ગુજરાત પ્રગતિની રાહ પર ચાલી રહે ગુજરાતના લોકો દુનિયાની અંદર નામ કમાવતા જાય અને એક તાકાત સાથે ઊભા થાય એના માટે આપણે કામ કરી રહ્યા છીએ ભાઈઓ બહેનો ગુજરાતને નફરત ફેલાવનારા લોકો એમને ગુજરાત ક્યારેય સ્વીકાર કરતું નથી જેમણે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી છે જેમણે ગુજરાતને નીચું દેખાડવાની પ્રયાસ કર્યો છે આ ગુજરાતની જનતા એમને વાળી ચોળીને સાફ કરી નાખ્યા છે આ ચૂંટણીમાં પણ એ લોકોની એવી જ દશા થવાની છે ભાઈઓ બહેનો વર્ષોથી ગુજરાતના વિરુદ્ધમાં કામ કરનારી ટોળકી છાસ મારે ગુજરાતને બદનામ કરવાના રસ્તાઓ શોધનારી ટોળકી એને ગુજરાત બરાબર પારખી ગઈ છે અને ગુજરાત આ 2 દાયકા થઈ ગયા એની વાતમાં ક્યારેય આવતી નથી અને એટલે જ એમને તકલીફ થઈ રહી છે તો આટલું બધું અમે કરીએ છીએ આટલા જૂઠાણા ફેલાવીએ છીએ આટલો અપપ્રચાર કરીએ છીએ આટલા આરોપો કરીએ છીએ ગુજરાતની જનતાને કેમ ફરક નથી પડતો ફરક એટલા માટે નથી પડતો કારણ કે આ ગુજરાતની જનતાએ ગુજરાત બનાવ્યું છે આ મારા ગુજરાતના નાગરિકોએ ગુજરાત બનાવ્યું છે રાત દિવસ મહેનત કરીને ગુજરાત બનાવ્યું છે એ ગુજરાતને ઊની આંચ આવે એ મારા ગુજરાતીઓને મંજૂર નથી એ મારા આદિવાસી ભાઈઓને મંજૂર નથી એ મારા આદિવાસી જુવાનીઓને મંજૂર નથી એ મારી આદિવાસી દીકરીઓને મંજૂર નથી ભાઈઓ બહેનો અને આ કામ આજે મારો આદિવાસી ભાઈ બહેનોના નેતૃત્વમાં ગુજરાત પ્રગતિ કરે અને આવનારા દિવસોમાં ચૂંટણી મતદાનની તારીખ નક્કી છે એ વખતે કમળને યાદ રાખીએ કમળ જ આપણું ઉમેદવાર કમળે જ ગુજરાતને સમૃદ્ધિ લાવવામાં મદદ કરી છે આ કમળની તાકાત છે એને લઈને આપણે બધા આગળ વધીએ ખૂબ મહેનત કરીએ ગુજરાતને પ્રગતિની ઊંચાઈઓ પર લઈ જવી છે